हाय फ्रेंड्स, हाउ आर यू फ्रेंड्स। पहला तो अपने डेड डेड में रोल नंबर तो ये सब फ्रेंड्स हमें चाहिए। क्वेश्चन नंबर 2 फ्रेंड्स, प्रीवियस पेज में देख काउंट्स तक में अपने कंटिन्यू करवाना चाहिए। हमारे क्वेश्चन नंबर 2 भावना है रुपया 8 रुपया और 50 पैसा में कितना 8 रुपये पर फ्रेंड्स पॉइंट पची तक में 50 आप ऐसे लेके चले गए मामा चले थे पैसा में 8 रुपया और 50 पैसा में एक पेंसिल और एक रबर खरीदू तेने दुकानदार ने रुपया 10 आपिया भावनाए खरीदी शू एक पेंसिल और एक रबर कितना रुपया नो 8 रुपया और 50 पैसा नो और दुकानदार ने रुपया 10 आपिया तो दुकानदार 50 पैसा ना सिक्का पाछा आपिया दुकानदार भावना ने 50 पैसा ना सिक्का पाछा आपिया तो तेने कितना सिक्का पाछा मळ्या छे तो फ्रेंड्स आपणे शोधीशुं पेंसिल और रबर की कुल किंमत फ्रेंड्स कितनी थी पहला तो पेंसिल रबर की कीमत कितनी थी 8 रुपया 50 पैसा 8 रुपया 50 पैसा हती अने दुकानदार ने पाछी आपवी पड़ती रकम अने भावनाए तेनी खरीदी करी तेना माटे दुकानदार ने केटला रुपया आप्या 10 रुपया आप्या तो दुकानदार ने केटला भावना ने पाछा आपवा पड़े तो दुकानदार ने पाछा आपवानी रकम भावना ने 10 रुपया माथी पाछा केटला आपवा पड़े पाछा आपवानी रकम इज इक्वल टू भावना ने आप्या केटला रुपया 10 रुपया आप्या अने 10 रुपया माथी दुकानदार पासे थी वस्तु केटला वस्तु नी खरीदी करी केटला रुपया नी तो के 8 रुपया ने 50 पैसा नी केटला रुपया नी करी 8 रुपया ने 50 पैसा नी करी तो फ्रेंड्स तमे जोयुं अहीं तमने आपेलुं छे फ्रेंड्स 50 50 पैसा 50 50 पैसा એટલે 1 રૂપિયો થઈ જાય તો 1 50 પૈસા તો વાપરી લીધા છે એટલે કે એક જ બાકી છે તો ફ્રેન્ડ આપણે ડાયરેક્ટ એક જ કરીશું 10 માંથી 8 જાય પણ ફ્રેન્ડ પાછળ એક તો ઓલરેડી વપરાઈ ગયો છે 50 એટલે કે 1 માંથી અડધો તો વપરાઈ ગયો છે એટલે કે 50 અને એટલે કે બીજો એક એટલે કે 10 માંથી 8 જાય એટલે કે 1 અને 1 અડધો 50 એટલે કે 9 નો અડધો 50 એટલે કે 1 અને 50 रुपया दुकानदारे भावना ने पाछा आपवा पड़े तो दुकानदारे 50 50 पैसा ना केटला सिक्का आप्या 1 રૂપિયો આખો છે 1 50 પૈસા નો સિક્કો છે તો દુકાનદારે 50 પૈસા ના કેટલા સિક્કા પાછા આપવા પડે તો 1 રૂપિયો એટલે કે 2 50 50 50 50 પૈસા એટલે કે 1 રૂપિયો તો ફ્રેન્ડ કેટલા આપવા પડે તો 50 પૈસા ના 1 ના 2 50 50 એટલે 1 એટલે કે 3 સિક્કા આપવા પડે ભાવના ને 3 સિક્કા આપવા પડે દુકાનદારે પછી છે ફ્રેન્ડ આગળ તો ફ્રેન્ડ આપણે અહીંયા જોયું 10 રૂપિયા ભાવનાએ આપ્યા હતા તો કે 10 રૂપિયા પાછળ પૈસાનું અને ભાવનાએ ખરીદી કેટલા રૂપિયાની કરી હતી 8 રૂપિયા ને 50 પૈસા ની તો દુકાનદારે તેને કેટલા આપણે 0 માંથી 0 લે તો 0 પછી છે અહીંયા 5 ના 5 પછી અહીંયા છે 10 10 માંથી 8 જાય તો ફ્રેન્ડ અહીંયા ફ્રેન્ડ તમે જોયું 10 નહીં આવે કેમ કે અહીંયા તો ઓલરેડી આપણી પાસે છે બાજુમાં ઘટાડો કરીએ છીએ એટલે કે અહીંયા આવશે 9 એટલે કે 1 અને અહીંયા 0 એટલે કે 1 રૂપિયા અને 50 પૈસા દુકાનદારે ભાવનાને પાછા આપવા પડે પછી છે ફ્રેન્ડ આગળ ક્વેશ્ચન નંબર 3 અમદાવાદ રેલવે સ્ટેશને જાહેરાત થઈ કે ઓખા એર્નાકુલમ એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે શું જાહેરાત થઈ ફ્રેન્ડ્સ ઓખા એર્નાકુલમ એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે જો રેલગાડીનો આવવાનો સાચો સમય 1:15 હોય 1:15 હોય તો તે 1:15 એટલે ફ્રેન્ડ્સ 12:45 1:15 વાર હોય એટલે કે 1:15 હોય તો તે રેલવે સ્ટેશન કેટલા વાગે આવશે રેલગાડીનો સાચો સમય શું છે તો પહેલા તો લખીશું રેલગાડીનો સાચો સમય 1:15 1:15 એટલે કે 12:45 છે તો અડધો કલાક મોડી આવશે ફ્રેન્ડ્સ અને અડધો કલાક એટલે અડધો કલાક ક્યારે થાય ફ્રેન્ડ્સ 30 મિનિટ થાય ત્યારે અડધો કલાક થાય અને 60 મિનિટ થાય એટલે 1 કલાક થાય તો અડધો કલાક મોડી આવે તો અડધો કલાક મોડી આવે એટલે કે કેટલી મિનિટ 30 મિનિટ
વખતે રેલવે સ્ટેશને કેટલા વાગે પહોંચે આપણે હવે તેના માટે શું કરીશું પહેલા તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા આપેલું છે કલાક અને મિનિટ એટલે કે ટ્રેન નો સાચો સમય શું હતો ફ્રેન્ડ્સ સાચો સમય હતો 1:15 વાગ્યાનો એટલે કે 1:15 વાગ્યા એટલે કે 12 કલાક અને મિનિટ કેટલી ફ્રેન્ડ્સ મિનિટ કેટલી 45 મિનિટ અને શું કીધું ઓખા એર્નાકુલમ એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે અડધો કલાક એટલે કે 30 મિનિટ તો એને ક્યાં લખવાનું છે આપણે મિનિટમાં એટલે કે 30 મિનિટ મોડી આવશે તો પહેલા તેનો સરવાળો કરીએ આજના 5 4 ને 3 ફ્રેન્ડ્સ કેટલા થશે 4 ને 3 7 પછી જે 2 ના 2 અને 1 ના 1 એટલે કે 12 ને 75 મિનિટ લેટ આવશે 12 ને 75 મિનિટ લેટ ફ્રેન્ડ્સ 75 મિનિટ એટલે કે આપણને ખબર છે કે 60 મિનિટ એટલે કે 1 કલાક તો આપણે જોઈ લઈએ તો કે 1 કલાક ને પહેલા તો આપણે પહેલા વાત કરી દઈશું 5 ના ફ્રેન્ડ્સ 5 7 માંથી 6 જશે તો 1 તો ફ્રેન્ડ્સ અહીંયા લખી દઈશું 1 કલાક આપણે ફ્રેન્ડ્સ અહીંયા 60 ઉમેરીએ 60 મિનિટ ઉમેરીએ એટલે કે 1 કલાક ઉમેરીએ તો કેમાં ઉમેરીએ 12 માં 12 માં 1 કલાક ઉમેરીએ એટલે કે 1 વાગી ગયો કેટલા વાગી ગયા 1 તો ટ્રેન ક્યારે આવશે 1 કલાક અને 15 મિનિટ એટલે કે 1:15 ટ્રેન આવશે 1 કલાક અને 15 મિનિટે ટ્રેન આવશે જો ટ્રેન અડધો કલાક મોડી આવતી હોય તો ક્યારે આવશે 1 કલાક અને 15 મિનિટે પછી છે ફ્રેન્ડ્સ આગળ ધારા આ સ્ટેશન થી ધારા આ સ્ટેશન થી 4.1 કલાક પછી સુરત સ્ટેશને ઉતરશે તે કેટલા વાગે ત્યાં ઉતરશે તો ફ્રેન્ડ્સ પહેલા તો આપણે એને કરી લઈશું કઈ રીતે 4:15 એટલે કે 4 કલાક અને 30 મિનિટ કેટલા 4 કલાક અને 30 મિનિટ તો 1 કલાક અને 15 મિનિટે ગાડી ઉપાડવાનો સમય છે ગાડી ક્યારે ઉપડશે ફ્રેન્ડ્સ 1 કલાક અને 15 મિનિટે ગાડી અડધી કલાક લેટ આવે છે એટલે ગાડી ઉપડશે 1 કલાક અને 15 મિનિટે તો ધારાને સુરત સ્ટેશન થી ઉતરશે તો તે કેટલા વાગે ઉતરશે તો કે 4 કલાક અને સુરત જતા તો કે 4 કલાક અને 30 મિનિટ એટલે કે 5 કલાક અને 45 મિનિટ સુરત ઉતરશે તો તે 5 કલાક અને 45 મિનિટે ત્યાં ઉતરશે પછી છે ફ્રેન્ડ્સ આગળ શિલ્પાએ આ રેલગાડી થી પનવેલ પહોંચવા 9:30 કલાક લાગે છે તે કેટલા વાગે ત્યાં પહોંચશે તો પનવેલ પહોંચવા તો કે શિલ્પાને આ રેલગાડી થી પનવેલ પહોંચવા 9:30 કલાક લાગે છે 9:30 નવ આખા અને 9:30 એટલે કે અડધા એટલે કે 9 કલાક અને 30 મિનિટ લાગે છે પનવેલ પહોંચવા તો ગાડી ઉપડવાનો સમય શું છે 1 કલાક અને 15 મિનિટ અને પનવેલ પહોંચતા લાગતો સમય તો કે 9 કલાક અને 30 મિનિટ બંનેનો શું કરી દઈશું સરવાળો તો કે શું આવ્યું 10 કલાક અને 45 મિનિટ એટલે કે 10:45 એટલે કે 10 કલાક અને 45 મિનિટે ત્યાં ઉતરશે તો ફ્રેન્ડ્સ આજ મેથડ થી દાખલો કરવાનો છે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ